નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના મકરપુરા જીઆરડીસીમાં આગની ઘટના સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ મકરપુરા જીઆરડીસીમાં અગરબત્તી બનાવતી જે કંપની છે તેમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે ફાયર વિભાગની 10-12 ગાડીઓ ઘટના સ્થળે છે. તેઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા તેને મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. કંપનીમાં આગના કારણે લાખોનું નુકસાન થયું છે. માલ સામગ્રી બળીને ખાક થઈ ગઈ છે. આગ લાગવાની ઘટનાથી મકરપુરા જીઆરડીસીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર મોજૂદ છે. તેઓ દ્વારા તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મેજર કોલની જાહેરાત થતાં 20-25 ગાડીઓ જે ફાયર બ્રિગેડની છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. શ્રીજી અગરબત્તી કંપનીના માલિક પણ આગની ઘટનાને લઈને ભાવુક થઈ ગયા હતા. કંપનીમાં આગના બનાવથી કોઈ પણ જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી, પરંતુ લાખોનું નુકસાન અત્યાર સુધી થઈ ગયું હોય તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. કંપનીની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે, એટલી ભીષણ આગ આ કંપનીમાં લાગી હતી. વિશાલ બારોટ, વડોદરા. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને રાત્રે 4 થી 4:30 વચ્ચે અહીંયાના જે ફેક્ટરી મેમ્બર્સ હતા તેમના દ્વારા કોલ મળતા વડોદરા ફાયર સર્વિસની જીઆઈડીસી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી પ્રાથમિક તબક્કે તપાસ કરતા આગે બહુ મોટું વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું અને 4 માળનું અન્ય કારણોસર આગ લાગી હતી. અને અગરબત્તી બનાવની કંપની છે જે અગરબત્તી બનાવે છે, તો અંદર એક્સેસ પણ જવાના ઓછા હતા, એક જ એક્સેસ હતો. અને પાછળના ભાગમાં પણ તેમને એવું જણાવવું હતું કે જે અગરબત્તીની અંદર જે પરફ્યુમ યુઝ થાય છે સ્મેલ માટે એ પણ પાછળ છે, એટલે વિકરાળ સ્વરૂપ પકડી શકે તેવી પરિસ્થિતિ હતી. એટલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કંટ્રોલને મારા દ્વારા મેં જાણ કરીને એડવાન્સ ગાડીઓ મંગાવીને તેને પ્રાથમિક તબક્કે અત્યારે કામગીરી હાથ ધરી છે. જે ફ્લેમ છે તે ફ્લેમ આપણે કટ કરી દીધી છે અને અત્યારે પોલીસનું કામ ઘટનાસ્થળ પર ચાલુ. અને આમાં અત્યારે હાલમાં ટોટલ ફાયર કંટ્રોલ થયા પછી આગળની માહિતી આપણને જાણવા.